એક્સપ્રેસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું રચનાખી મહત્વના સમાચારો પર તો જૂનાગઢમાં છેલ્લા 7 દિવસથી સફાઈ કામદારો સાતમા પગાર પંચની માંગ સાથે ધારણા પર બેઠા હતા ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની વડગામ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે માંગ પૂરી ના થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી શકે. જૂનાગઢમાં છેલ્લા 7 દિવસથી સફાઈ કામદારો સાતમા પગાર પંચની માંગ સાથે ધારણા પર બેઠા હતા ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની વડગામ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશભાઈ મેવાણીના આદેશથી ભરતભાઈ પરમાર, બિપિનભાઈ સહિતની ટીમ દ્વારા મુલાકાત લીધેલ હતી અને હડતાલ પર બેઠેલા આ મહાનગરપાલિકા સફાઈ કર્મચારી સાતમા પગારનો લાભ તેમજ કાયમી કરવા જેવી માંગણીઓની નોંધ લઈને જિગ્નેશભાઈ મેવાણીને મોકલી આપેલ છે, જેને વધુ જણાવેલ છે કે કર્મચારીને ન્યાય નહીં મળે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જૂનાગઢમાં આંદોલન કરવાની ફરજ પડશે તેમજ આવનારા દિવસોમાં સફાઈ કર્મચારીની હડતાલમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ લડત લડીશું તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા કન્વીનર ભરત પરમારે જણાવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ જૂનાગઢ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ ધરણા ઉપર બેઠેલા છે છેલ્લા 7 દિવસથી અને તેઓની માંગણી છે કે સાતમા પગાર પંચની માંગ ઝડપથી લાગુ કરે અને સાતમા પગાર પંચનો લાભ એ લોકોને મળે એને લઈને લોકો 7 દિવસથી ધરણા ઉપર બેઠેલા છે અને આજરોજ અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ વતી એ લોકોની મુલાકાત કરેલ છે. 1/8/18 અમો મહાનગરપાલિકાના ઓફિસ અને વાલ્મીકી સફાઈ કર્મચારી બધા ટોટલ 956 કર્મચારી છે અમારી સાથે અને સાતમા પગાર પંચની અમારી માંગણીને લઈ અને અમે બધા અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ. જૂનાગઢના કાળવા ચોકમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા પરમ વંદનીય શ્રી બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુની પાછળ અમારો સત્યાગ્રહ અચોક્કસ મુદતની હડતાલનો ચાલુ છે અને ગઈકાલે મેં મીડિયા સેન્ટરને પણ કીધું છે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.